રાંદેર રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સ્વસ્તિક શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ઉતરાણ ખાતે આવેલ પટેલ ફળિયામાં રહેતા રાજેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રાંદેર રોડ ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્વસ્તિક શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવે છે. તેઓની તથા તેઓની દુકાનની બાજુમાં આવેલ દુકાન નંબર 11 તથા દુકાન નંબર 16ને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી દુકાનમાંથી રોકડા રૂપિયા ટીવી મળી 71,000થી વધુની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. વરાછા પોલીસ મથકની હદમાં વર્ષ 2004માં ભત્રીજાની હત્યા કરી ભાગી છૂટેલા કાકાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે વર્ષ 2004માં વરાછા પોલીસ મથકની હદમાં એકે રોડ પર કેશવરામ કનોજિયાની હત્યાના ગુનામાં નાસ્તા ફરતા તેના કાકા રામલખન પ્યારેલાલ કનોજિયાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા ભત્રીજાએ આપેલા રૂપિયાની વારંવાર ઉઘરાણી કરતો હોય જેથી પોતાના બે સાગરીતો ભવાની પ્રસાદ ઉર્ફે ભવાની શંકર કનોજિયા અને બલરામ સાથે મળી તેને ઢીક મૂકીનો માર મારી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં અગાઉ એક આરોપી ભવાની પ્રસાદ ઉર્ફે ભવાની શંકર કનોજિયા વર્ષ 2005માં પોલીસ સાથે ઝડપાયો હતો, જ્યારે હાલ મુખ્ય આરોપી રામલખનને પોલીસે ઝડપી પાડ્યો છે. તો અન્ય એક આરોપી રામલખન ભાગતો ફરતો હોય તેને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત. ભાજપના રાષ્ટ્રીય નેતા સુબ્રમણ્યમ સ્વામી સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે મીડિયા સાથે કરેલી વાતચીતમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સુરત આવેલા સુબ્રમણ્યમ સ્વામીએ રામ મંદિર વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રામ મંદિર વિના ચૂંટણીમાં ઉતરવું એ આત્મહત્યા સમાન હશે. 2019નું ઇલેક્શન ફક્ત રામ મંદિર પર જ લડાશે. ભાજપે ચૂંટણી જીતવી હોય તો રામ મંદિર બનાવીને જ જીતી શકાય છે. આ માટે સુપ્રીમ કોર્ટની રાહ જોવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે મહાગઠબંધન થયું છે તે જાતિવાદી રાજકારણનો ભાગ છે. ભાજપે તેનાથી ઉપર ઉઠવું પડશે. તો વધુમાં જણાવ્યું હતું કે આલોક વર્મા ખૂબ જ પ્રામાણિક અધિકારી હતા. રાકેશ અસ્થાનાને સીબીઆઈના વડા બનવું હતું એટલે એમણે સીવીસીમાં ફરિયાદ કરી હતી. સીવીસી સરકારથી ઉપર નથી. સીવીસીના ચીફ પર આકરા પ્રહાર કરતા સ્વામીએ કહ્યું હતું કે એ પણ ભ્રષ્ટાચારી છે. આલોક વર્મા મામલે નરેન્દ્ર મોદીને તેના કાયદાકીય સલાહકારોએ મિસગાઈડ કર્યા છે. તે તમામની હાકલપટ્ટી કરી દેવી જોઈએ. આલોક વર્માને હાંકી કાઢવાની સીબીઆઈ ડિમોરલાઇઝ થઈ છે. દેખે જાતિ કઈ સમીકરણ જબ હોતી હૈ જબ તક ઉસકે વિપરીત જાતિ સે ઉપર ઉઠાને કી સિદ્ધાંત નહીં હોગી તો જાતિ કી સમીકરણ કા પ્રભાવ જ્યાદા હોગા ઓર મેં સમજતા હું કી ઇસ સમીકરણ જો આજ દેખ રહે હૈ માયાવતી ઓર અખિલેશ કી યદિ હિન્દુત્વ પર ફિર હમ જૈસે 2014 એક ઉત્સાહ પૈદા કી કરેંગે તો ફિર યે ટિક નહીં સકેંગે ઓર ઇસકે લીએ રામ મંદિર બનાના જરૂરી હૈ ઓર મેં યે નહીં માનતા હું કે હમે સુપ્રીમ કોર્ટ કી ઇંતજાર કરની કી આવશ્યકતા હૈ ઓર ના યે મેં માનતા હું કે ઓર્ડિનન્સ કી ભી આવશ્યકતા હૈ મેં સમજતા હું કે યે પહેલે સે તય હો ગયા થા 1994 મેં કે યદિ વહાં પહેલે એક મંદિર થા ઉસ રામ જન્મભૂમિ મેં ઓર બાદ મેં મસ્જિદ બની હૈ તો યે જમીન હિન્દુઓ કે લીએ જાયેગા યે સુપ્રીમ કોર્ટ કા ફૈસલા મેં હી નરસિમ્હા રાવ કી સરકાર કી કેબિનેટ રેઝોલ્યુશન કા જિક્ર હૈ. આજ મેં નરેન્દ્ર મોદી સે કહેતા હું કે આપ જો જો સુપ્રીમ કોર્ટ મેં ચાલ રહી હૈ વો તો જમીન કા માલિક કૌન હૈ ઉસ પર ચાલ રહી હૈ ટાઇટલ જિસકો કહેતે હૈ ઓર જહાં તક જમીન હૈ સંવિધાન કે અનુસાર સર્વોપરી સરકાર હૈ ઉસકો અંગ્રેજી મેં એમિનેન્ટ ડોમેન કહેતે હૈ લેકિન સરકાર કિસી કી જમીન લે લી તો ઉસકો મુઆવજા દેના હોતા હૈ ઓર મેં કહેતા હું કે બડે દિલ સે હમારી સરકાર કો માર્કેટ રેટ પર મુઆવજા દેને કે લીએ ફૈસલા કરની ચાહીએ ઓર સુપ્રીમ કોર્ટ કો બતાના ચાહીએ કે આપ 10 સાલ લેને ચાહતે હૈ 20 સાલ લેને ચાહતે હૈ આપ હમે કોઈ ઇતરાઝ નહીં લેકિન જમીન હમારા હૈ સરકાર કા હૈ ઓર જબ આપ ફૈસલા કરેંગે કે જમીન કિસકા થા
तो उसको हम मुआवजा मार्केट रेट में दे देंगे। सर क्या ये जो गठबंधन हो रहा है? हाँ नहीं, मैं कहता हूँ कि राम मंदिर बन जाएगा तो गठबंधन को 5 सीट भी नहीं मिलेगी, 75 सीट बीजेपी को मिलेगी। अगर मंदिर नहीं बनता तो बीजेपी तो बहुत नुकसान होगा, बहुत बहुत नुकसान होगा, और उत्साह हमारे कार्यकर्ताओं का पहले से घट जाएगा, फिर लोग हमें गाली देंगे। और मैं समझता हूँ कि चुनाव में जहाँ राम मंदिर बनाए बिना या काम शुरू करे बिना जाना आत्महत्या के बराबर है। ભાજપના જ નેતાને ભાજપ પર તથા મોદી પર તેઓએ નિશાન તાક્યું હતું। બ્યુરો રિપોર્ટ સુરત।